નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજનો વિષય છે અંગ્રેજી અને ધોરણ છે બે ધોરણ બે આજનો વિષય અંગ્રેજી હવે આપણે બાળકો અહીંયા અઠવાડિયે એક પરીક્ષા લેવામાં આવે છે તો એનો અંગ્રેજી વિષયનું પેપર છે જેનો આપણને અહીંયા જે આપણને સમજવાનું રહેશે એમાં પ્રશ્ન નંબર એક છે નીચે આપેલા અંકો ઉચ્ચાર ના સ્પેલિંગ અને અર્થ લખો કોઈ પણ ચાર છે તો એમાં તમને સ્પેલિંગ આપેલા છે ઉચ્ચાર આપેલા છે અને અર્થ આપેલા છે નમૂનો જોઈ લ્યો દાખલા તરીકે આઈ વી ઈ વી ઈ એટલે ફાઈવ ફાઈવ એટલે પાંચ તો અહીંયા તમને ઉચ્ચાર આપેલા છે અને તમારે અર્થ લખવાનો છે જેમ કે પછીનો છે પેલું એટ તો એટનો સ્પેલિંગ છે ઇ આઈ જી એચ ટી એટ એટલે આઠ બીજું છે સેવન એસ ઇ વી ઈ એન સેવન એટલે સાત ત્યારબાદ ત્રીજું છે ફોર તો ફોરનો સ્પેલિંગ એફ ઓયુઆર ફોર એટલે ચાર ચોથું છે ઇલેવન ઇ એલ ઇ વી એન ઇલેવન એટલે અગિયાર પાંચમું છે નાઇન એન આઈ એન ઇ નાઇન એટલે નવ પછીનો પ્રશ્ન નંબર બે છે ચિત્રોના અંગ્રેજી નામો સાથે એ કે એનનો ઉપયોગ કરી એન્ડ વડે જોડો કોઈ પણ ત્રણ છે તો અહીંયા તમને એક ઉદાહરણ આપેલું છે જેમ કે ગન છે અને એરો છે તો અ ગન એન એન એરો હવે તમને એ અને એનનોય ઉપયોગ કરવાનો છે તો તમને ખ્યાલ છે કે એન ક્યારે આવે અને એ ક્યારે આવે જ્યારે સ્પેલિંગ સ્વર હોય એટલે કે એ ઈ આઈ યુ સ્વરથી શરૂ થતા હોય તો એ એન આર્ટિકલ આવશે અને બાકીના જે સ્પેલિંગ છે જેમ કે બી છે સી છે ડી છે કે છે એચ છે તો આ બધા વ્યંજન અક્ષરો છે એની આગળ એ આર્ટિકલ આવશે દાખલા તરીકે પહેલું ચિત્ર તમે જોશો તો બેટ અને બોલ છે તો અ બેટ એન્ડ અ બોલ નેક્સ્ટ છે કેટ અને ડોગ તો અ કેટ એન્ડ અ ડોક ત્યારબાદ ત્રીજું ચિત્ર છે કાવ એન્ડ પીક અ કાવ એન્ડ અ પીક પછીનું ચિત્ર છે એપલ અને એક્સ એન્ડ એપલ એન્ડ એન્ડ એક્સ પ્રશ્ન નંબર ત્રણ નીચેના અંકોના સ્પેલિંગ લખો કોઈપણ ત્રણ એમાં નમૂનો આપેલો છે તમને વન આપેલો છે જો તો એનો સ્પેલિંગ તમારે લખવાનો છે ઓ એની વન ત્યારબાદ બીજું છે નાઇન તો નાઇનનો સ્પેલિંગ એન આઈ એન ઇ નાઇન પછી છે થ્રી તો થ્રીનો સ્પેલિંગ ટી એચ આર ડબલ ઇ થ્રી ત્રીજું છે થર્ટીન વન થ્રી થર્ટીન તો ટી એચ આઈ આર ટી ડબલ ઇ એન થર્ટી ત્યારબાદ ચોથું છે સિક્સ તો સિક્સનો સ્પેલિંગ એસઆઈએક્સ સિક્સ પછી છે પાંચમો એટ ઇ આઈ જી એચ ટી એટ આગળ છે બ તો બમાં તમારે શું કરવાનું છે નીચે આપેલા ચિત્ર ગણી અંક અને સ્પેલિંગ લખો હવે આમાં તમારે ચિત્રો છે ને ગણવાના છે અને એના અંકો લખવાના છે જેમ કે પહેલો નમૂનો જોઈ લ્યો એમાં આપણે કાઉન્ટ કરીશું ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ તો અહીંયા શું લખેલું છે ટેન લખેલા છે ટેન અને સામે એનો સ્પેલિંગ પણ છે ટી ઈન ટેન ચાલો નેક્સ્ટ ત્યારબાદ આપણે જોશું વન ટુ થ્રી ફોર 5, સિક્સ 7, એટ નાઇન ટેન ઇલેવન 12, થર્ટીન એન્ડ ફોર્ટીન ફોર્ટીન તો વન ફોર 14 અને ફોર્ટીનનો સ્પેલિંગ એફ ઓયુઆર ટી ડબલ ઇ એન ત્યારબાદ નેક્સ્ટ છે ટ્રી દેખાય છે તમને ચાલો તો ગણીશું વન ટુ થ્રી ફોર ફાઈ સિક્સ સેવન એટ નાઇન ટેન ઇલેવન એન્ડ ટ્વેલ્વ તો સ્પેલિંગ છે ટ્વેલ્ એટલે કે વન ટુ ટ્વેલ્વ ટી ડબલ્યુ ઇ એલ વી ઈ ટ્વેલ્વ ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોશું આપણે પ્રશ્ન નંબર ચાર છે કોઈ ચિત્રો સોરી ચિત્રો જોઈ ધીસ અથવા તેટનો ઉપયોગ કરીને વાક્ય લખો હવે અહીંયા તમારે ધીસ અને ધેટનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે સો સિમ્પલ છે ધ્યાન આપો નમૂનો બેન જો હવે તમને પેલો સાદું અને સરળ રીતે સમજાવું તો તમને આપેલો જે એરો છે હવે એ એરો છે જો તમારી નજીક હોય સીધો એરો હોય તો સમજવાનું કે વાક્યમાં ધીસનો ઉપયોગ કરવાનો છે અને એરિયો જો આડો હોય એરો છે એ આડો હોય અને મોટો હોય આડો હોય તો તમારે સમજવાનું કે અહીંયા વાક્ય ધેટનો ઉપયોગ કરવાનો છે એટલે કે વસ્તુ જ્યારે તમારી નજીક છે વસ્તુ તમારી પાસે છે નજીકમાં છે તો આપણે ધીસનો ઉપયોગ કરશું અને વસ્તુ જ્યારે દૂર છે આપણી પાસે નથી પણ ઘણી બધી દૂર છે અને આપણે આંગળી સામે કરી અને વસ્તુ બતાવવાની છે તો ત્યારે આપણે ધેટનો ઉપયોગ કરશું હવે પહેલું વાક્ય જુઓ નમૂનો ટેબલ છે ઠીક છે તો ટેબલ છે એ સાવ પાસે જ છે નજીક છે એટલે એરો સીધો છે તો આપણે વાક્ય ધીસથી બનાવશું ધીસ ઇઝ અ ટેબલ નેક્સ્ટ છે અમરેલા તો અમરેલા છે એ જો કેટલું દૂર છે એરો એ ત્રાસો છે એટલે આપણે એનો ધેટથી વાક્ય બનાવશું છે દાખલા તરીકે ધેટ ઇઝ એન અમરેલા એન શું કામ મૂક્યું છે તો કે સ્પેલિંગ છે એ યુ સ્વરથી ચાલુ થયેલો છે માટે આપણે એ એન આર્ટિકલ મૂક્યું છે ધેટ ઇઝ એન અમરેલા નેક્સ્ટ છે કાઇટ તો કાઇટ છે એ બાજુમાં જ છે માટે પાસે છે નજીક છે માટે વાક્ય બનશે ધીસથી ધીસ ઇઝ અ કાઇટ નેક્સ્ટ એગ છે તો એગમાં એરો છે એ ત્રાસો છે વસ્તુ દૂર છે માટે થી ધેટ ઇઝ એન એગ નેક્સ્ટ છે આઉલ તો આઉલ છે એ પણ જો ત્રાસો એરો છે એટલે કે વસ્તુ આપણાથી દૂર છે તો માટે થી ઉપયોગ થશે ધેટ ઇઝ એન આઉલ નેક્સ્ટ એન્ટ ધીઝ ઇઝ એન એન્ટ ચલો સમજાઈ ગયું હા પછીનો પ્રશ્ન નંબર છે પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા માં ખૂટતી અંગ્રેજી બાળકક્ષરી પૂરી કરો અંગ્રેજી બાળકક્ષરી છે એ આપણે પૂરી કરવાની છે દાખલા તરીકે અહીંયા કેની લાઇન છે જની લાઇન છે જ જબલાનો જ જને કાનો જા જને રસોઈજી જને દીર્ઘજી જને રસવાવાળું જુ જને દીર્ઘાવાળું જુ જને એક માત્ર જે જને બે માત્ર જઈ જને કાનો માત્ર જને કાના બે માત્ર જને માથે મીંડું જમ હવે જોશો અહીંયા તો જ માટે વપરાય છે જે એ તો ઝા માટે પણ વપરાય છે ઝેડ એ એવી રીતે ઝ ને રસ્વઈ છે રસ્વાવાળી ઝી તો ઝી ઝેડ આઈ દીર્ઘાવાળી માટે ઝેડ ડબલ ઈ ઝી પછી રસવાવાળું ઝૂ હોય તો એના માટે વપરાય ઝેડ યુ દીર્ઘાવાળું હોય તો એના માટે વપરાય ઝેડ ડબલ ઓ ઝૂ પછી જેને એકમાત્ર ઝે છે તો એના માટે ઝેડ ઇ વપરાશે પછી જય માટે વપરાશે ઝેડ એ આઈ અને ઝો માટે વપરાશે ઝેડ ઓ એવી જ રીતે જવ માટે વપરાશે જે એ યુ અને જમ માટે જે એ એ તો હવે આમાં ખૂટતી બાળક છે એમાં જ્યાં જેની હરોળ આપણે મૂકવાની છે એટલે કે રસવાય છે દીર્ઘાય છે રસવાવાળું છે કે દીર્ઘાવાળું છે એની પાછળ આપણે જે મૂળ અક્ષર છે એનો સ્પેલિંગ અને પછી એની સાથે આપણે આગળની હરોળ છે એટલે કે જે એની કક્કા બાળકસરીમાં જે એની સ્પેલિંગની સ્પેલિંગનો અક્ષર આવે છે એ મૂકવાનો છે હવે દાખલા તરીકે ટની લાઈન જોશું આપણે ટ તો ટમાં તમને ક્યાં લખેલું છે બાકી ટી એ મેં લખ્યું છે ટા તો ટા માટે ટી એ ત્યારબાદ છે રસવાવાળું ટુ તો રસવાવાળો ટુ માટે આપેલા અક્ષરનો સ્પેલિંગ અને શું મૂકવાનું છે યુ મૂકવાનો છે તો થાશે ટી યુ ત્યારબાદ બાદ દીર્ઘાવાળું ટુ તો દીર્ઘાવાળું ટુ માટે શું મૂકવાનું છે ડબલ ઓ તો ટી ડબલ ઓ પછી રસોઈ ટે સોરી ટે માટે ટે એ આઈ ચલો નેક્સ્ટ લાઇન છે ઠ તો ઠમાં આપણે મૂકવાનો છે રસોઈ ઠી તો ટી એચ આઈ પછી છે ઠે તો ઠે માટે ટી એચ ઇ પછી છે ઠો તો ટી એચ ઓ અને ઠવ છે તો ટી એચ એ યુ ચાલો નેક્સ્ટ છે નેક્સ્ટ લાઇન છે ડ ની તો ડ માટે ડી એ રસવાય ડી માટે ડી આઈ રસ દીર્ઘાવાળું ડૂ છે તો એના માટે ડી ડબલ ઓ ડઈ છે તો ડય માટે ડે એ આઈ હં ચાલો થઈ ગયું તો આશા છે કે તમને બધાને અંગ્રેજીનો આ પેપર છે વીકલી ટેસ્ટનું એ તમને આરામથી વ્યવસ્થિત સમજાઈ ગયું હશે ધ્યાન દઈને પેપર સમજો અને એને વ્યવસ્થિત રીતે લખી અને પૂરું કરવાનું છે આભાર